ભારતીય જનતા પાર્ટીએ તો રાજકોટમાં પરષોત્તમ રૂપાલાને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, પરંતુ સૌ કોઈ સૌરાષ્ટ્રવાસીઓને કોંગ્રેસના ઉમેદવાર જાહેર થવાની રાહ છે. છેલ્લા 24 કલાકથી કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણીનું નામ રાજકોટ બેઠક પરથી ચર્ચાઈ રહ્યું છે. સમાચારો સામે આવ્યા કે પરેશભાઈને કોંગ્રેસ રાજકોટ બેઠક પરથી ઉતારી રહી છે અને ફોન આવી ગયો છે, એટલે અમે પણ ચૂંટણીની મોસમમાં ફોન ગુમાવ્યો પરેશભાઈ ધાનાણીને અને પૂછી જ લીધું કે રૂપાલા સામે તમે લડવાનું મન બનાવી જ લીધું છે એમને. નમસ્કાર, જમાવટ સાથે હું છું સેજલ. રાજકોટ સીટ પરથી લોકસભા ચૂંટણી લડવા અંગે પરેશભાઈ ધાનાણીએ જમાવટ સાથેની વાતચીતમાં કહ્યું કે પાર્ટી અને પ્રજાના પ્લેટફોર્મ પર મારો નિર્ણય જાહેર છે. ગત ચૂંટણીઓથી જ મેં કહી દીધું હતું કે 5 વર્ષ મારે રાહ જોવાની છે. પાર્ટીના કાર્યકર તરીકે સમર્પણ ભાવથી અણવર બનીને અનુભવોનો નવી પેઢીને લાભ આપવાનો છે. જ્યારે અમે એવું પૂછ્યું કે રાજકોટ સીટ પરથી તો તમારું નામ ચાલી રહ્યું છે તો શું કહેશો, ત્યારે ધાનાણીએ કહ્યું કે ટિકિટનો નિર્ણય તો પાર્ટી લેશે. આપ લોકોનો પ્રેમ છે એટલે મારું નામ ચાલી રહ્યું છે. હજુ સત્તાવાર મને કોઈ ફોન આવ્યો નથી. વાત જ્યાં સુધી લડવાની છે તો આ વૈચારિક લડાઈ છે, વ્યક્તિગત લડાઈ નથી. લડનારા લોકો હારે અને જીતે, પણ ગુજરાતના લોકો ભાજપથી કંટાળી ગયા છે. 20 વર્ષથી પંચાયતથી પાર્લામેન્ટમાં ભાજપનું શાસન છે. કોઈને 400 રૂપિયામાં ગેસનો બાટલો ક્યાં મળે છે? 2004ની જેમ ગુજરાતમાં ડબલ ડિજિટથી કોંગ્રેસ આવશે, પરિણામ આવે એટલે યાદ કરજો. જો ભાજપની બ્રાન્ડ ચાલતી હોય તો કોંગ્રેસમાંથી મોટા પ્રમાણમાં નેતાઓને લઈ જવાની જરૂર ભાજપને શું પડે? હવે વાત કરીએ વર્ષ 2002ની. વર્ષ 2002માં પહેલીવાર અમરેલીમાંથી વિધાનસભાની ચૂંટણી લડવાની તક મળી અને મોદી સરકારમાં મંત્રી રહેલા પરષોત્તમ રૂપાલાને, 3 વાર ચૂંટણી જીતેલા પરષોત્તમ રૂપાલાને ધાનાણીએ 16,000 મતોથી હરાવ્યા અને જાયન્ટ કિલર તરીકે જાણીતા થયા. અમરેલીના 70 ગામોમાં અડધોઅડધ વસ્તી પટેલની છે, પણ એમાંથી 90% લેઉવા પાટીદારો છે, જ્યારે 10% કડવા પાટીદારો છે. કડવા પટેલ રૂપાલા ભાજપની વાણિયા બ્રાહ્મણની વોટ બેંક અને દિલીપ સંઘાણીના સહયોગથી જીતતા હતા, પણ યુવાન લેઉવા પાટીદાર ધાનાણી સામે અને કડવા લેઉવા રાજકારણમાં રૂપાલા અને સંઘાણી જેવા દિગ્ગજ નેતાઓ ટકી શક્યા નથી. જોકે 2007માં 4,000 મતોથી ધાનાણીને હારનો સામનો કરવો પડ્યો. અમરેલી બેઠક પાછી મેળવવા માટે ભાજપે દિલીપ સંઘાણીને મેદાનમાં ઉતાર્યા. ત્રીજી વાર 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ફરી દિલીપ સંઘાણીનો પરેશ ધાનાણીએ સામનો કર્યો, પણ આ વખતે સંઘાણીને પરેશ ધાનાણીએ 30,000 મતોથી હરાવ્યા. 2017માં ભાજપમાં જોડાઈ ગયેલા બાકુ ઉંધાણને હવે ભાજપે મેદાનમાં ઉતાર્યા, પણ યુવા ધાનાણી હવે અનુભવી નેતા બની ગયા હતા. તેમણે ઉંધાણને 12,000 મતોથી હરાવ્યા. એટલું જ નહીં, અમરેલીની 5 બેઠકો અને સૌરાષ્ટ્રમાં 30માંથી 23 બેઠકો કોંગ્રેસને જીતાડવાનું શ્રેય ધાનાણીને જાય છે. ત્યારબાદ કોંગ્રેસે તેમને 2019ની ચૂંટણીમાં ભાજપના નારણ કાછડિયા સામે ઉતાર્યા, પરંતુ લોકસભામાં એમનું 3 લાખ કરતા વધારે મતોથી પરાજય થયો. જ્યારે 2022ની વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો ધાનાણીનો સામનો ભાજપના યુવા ઉમેદવાર કૌશિક વેકરિયા સામે હતો અને એમાં એમનો પરાજય થયો. આમ છેલ્લી 2 ચૂંટણીથી ધાનાણી પરાજિત થઈ રહ્યા છે. હવે વાત કરીએ ધાનાણીની લડવાની અને આનાકાની વિશે, તો એક સમાચાર એ પણ સામે આવી રહ્યા છે કે હાઈકમાન્ડે પરેશ ધાનાણીને મનાવી લીધા છે. શરૂઆતમાં ના કહી રહ્યા હતા, બાદમાં હવે તેઓ માની ગયા છે, એટલે જોવાની રહેશે કોંગ્રેસની એ યાદી જે નામો સાથે જાહેર થવાની છે. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.